નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકરના જીવન વિશે સંપૂર્ણ પરિચય મેળવીએ. જન્મ 14 જાન્યુઆરી 1935, સેડલા, સુરેન્દ્રનગર. અવસાન 6 જાન્યુઆરી 2016, અમદાવાદ. પૂરું નામ લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ પુનર્વસુ લઘરો. પિતાનું નામ જાદવજી નરભેરામ વૈદ, માતાનું નામ પ્રભાવતીબેન. તેમનું મૂળ વતન સેડલા પણ ઉછેર પાટડીમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પાટડીમાં, માધ્યમિક શિક્ષણ અમદાવાદના ખાડિયાના ભરતી વિદ્યાલયમાં, તેમજ મણિનગરની જય હિન્દ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ઈસવીસન 1957માં તેઓ ગુજરાતી મુખ્ય વિષય સાથે ગુજરાત કોલેજમાંથી BA થયા. ઈસવીસન 1959માં તેઓ મુખ્ય વિષય ગુજરાતી સાથે ભાષા સાહિત્ય ભવનમાંથી MA થયા. તેમણે અમદાવાદ આયુર્વેદ મહાવિદ્યાલયમાં 5 વર્ષ અભ્યાસ કરીને DSAC એટલે કે ડિપ્લોમા ઓફ શુદ્ધ આયુર્વેદિક કોર્સની પદવી મેળવી. વૈદકની સાથે સાથે તેમણે સ્થાનિક કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે સેવા પણ બજાવેલી, પરંતુ પછી શિક્ષણનું ક્ષેત્ર છોડી દીધું અને માત્ર વૈદ તરીકેની કારકિર્દી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે આદિલ મંસૂરી જેવા મિત્રો સાથે મળીને રેમઠની સ્થાપના પણ કરેલી. રેમઠ દ્વારા પરંપરાનો વિચ્છેદ કરતા રેકૃતિ અને ઉન્મૂલન નામના સામયિકો પણ ચલાવેલા. ક્રાંતિકારી મિજાજ ધરાવતા લાભશંકર ઠાકરે ઈસવીસન 1982નો રણજીતરામ સુવર્ણચંદ્રક લેવાનો ઇનકાર કરી દીધો હતો અને તે સુવર્ણચંદ્રક ઈસવીસન 1994માં પુનઃ સ્વીકારેલો પણ ખરો. તેમના પીળું ગુલાબ અને હું નામના પુસ્તકને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ઈસવીસન 1962નો કુમારચંદ્રક તેમને મળેલો. આ ઉપરાંત ઈસવીસન 2002નો ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ તેમને મળ્યો છે. ગાંધીજીની હત્યા વખતે ઉપવાસ કરતા કિશોર વયના લાભશંકર જ કાવ્ય લખતા કહે છે કે હિટલરને હું ધિક્કારી શકતો નથી અને ગાંધીને હું ચાહી શકતો નથી. વેઇટિંગ ફોર ગોદો તેમનું ગમતું નાટક છે. તેમની કલમ એપ્સર્ડ પ્રકારના નાટકોમાં ગતિશીલ રહી છે. લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્ય સંગ્રહ વહી જતી પાછળ રમ્ય ઘોષા ઈસવીસન 1965માં પ્રગટ થયો હતો. તેમનું પ્રથમ એકાંકી અસત્ય કુમાર એકાગ્રની ધરપકડ છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં આધુનિક સાહિત્યકાર તરીકે જાણીતા છે. લાભશંકર ઠાકરનું સાહિત્ય સર્જન. કાવ્ય સંગ્રહો: મારા નામને દરવાજી, બૂમ કાગળમાં કોરા, લઘરો, વહી જતી પાછળ રમ્ય ઘોષા, પ્રવાહણ, ટોળા અવાજ અને ઘોંઘાટ, સમય સમય, માણસની વાત, કાલ ગ્રંથિ, કલ્પાયન છે પ્રતીક્ષા. તેમના અન્ય કાવ્ય સંગ્રહોમાં કેમેરા ઓન છે, કથકનો ક, આવ, રમત, ટેવ,
હથિયાર વગરનો ઘા મેં કમિટ કર્યું છે શું? અને આઈ ડોન્ટનો સરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત છે, કિચુડ કિચુડ પણ તેમના કાવ્ય સંગ્રહો છે. નવલકથાઓ કોણ, અકસ્માત, ચંપક ચાલીસા, અનાપ શનાપ, હાંસ્યાસન, પીવરી, લીલા સાગર ભાગ એક અને ભાગ બે, બકો છે કલ્પો, ધરા, કદી નહીં છોડું જેવી નવલકથાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમની અન્ય નવલકથાઓમાં માય મોસ્ટ ડિયર લુલુ, ધ સ્કાય બ્લુ, મારો ડ્રાઈવર, કુહુ કુહુ બોલે કોયલિયા અને વધાવો સંત બસંત આવ્યોનો સમાવેશ થાય છે. લાભ શંકર ઠાકરે કેટલાક નિબંધ સંગ્રહો પણ આપ્યા છે, જેમ કે સોનેરી ચુંબન, શ્રવણ સંપદા, આ હોવાના સંદર્ભો, ક્ષણ તત્ક્ષણ, સૂરજ ઉગ્યો કેવળિયાની ફણસે, ઝાકળનો જ, કાગળની પૂંછડી, એક મિનિટ, થોડો અમસ્તો તડકો, ઢોળી ગયો જે તડકો, વિનિમય વૃક્ષ, અમારી સલામ, મન જળ થંભ થયેલું, નિસ્બત અને મુંજારો, ધ ઓરેન્જ અને વગેરે જેવી નિબંધ સંગ્રહો તેમના છે. તેમના વિવેચન ગ્રંથોમાં ઇનર લાઈફ, જે દિનેશ કોઠારી સાથે મળીને તેમણે વિવેચન લેખ લખ્યો છે, ત્યારબાદ મળેલા જીવની સમીક્ષા, જે ચીનુ મોદી ગુજરાતી સાહિત્યકાર છે તેમની સાથે મળીને તેમણે વિવેચન કરેલું છે, તેમના બાળ સાહિત્યની અંદર લાઠા દાદાની બાળ વાર્તાઓ, લાઠા દાદા આવે છે બાળ વાર્તા લાવે છે, કાન ખાવ રાક્ષસ, કાગડા અંકલ મમરાવાળા, નદી કાંઠે ડરાવ ડરાવ, તડકાનો પાપડ, મુંબઈની કીડી વગેરે જેવા બાળ સાહિત્યના પુસ્તકો પણ લાભ શંકર ઠાકરે લખેલા છે. તેમની સ્મૃતિ કથામાં મારી બા અને બાપા વિશે જેવી સ્મૃતિ કથા છે. ત્યાર પછી તેમણે કરેલા સંપાદન પુસ્તકોની અંદર સુદામા ચરિત્ર, નળાખ્યાન અને કુંવરબાઈનું મામેરુનો સમાવેશ થાય છે. લાભ શંકર ઠાકર તેમના એપ્સર્ડ નાટકને કારણે પ્રખ્યાત હતા. તેમના કેટલાક નાટક અને એકાંકી સંગ્રહો અહીં જોવા મળે છે, જેમ કે પીળું ગુલાબ અને હું, એક ઉંદર અને જદુનાથ, જે સુભાષ શાહ સાથે મળીને તેમણે રચેલું છે, મનસુખલાલ મજીઠિયા, કાંહે કોયલ શોર મચાયે રે, બાથટબમાં માછલી, મરી જવાની મજા, સ્વપ્નાક્ષરી, મકસદ. લાભ શંકર ઠાકરની વિવિધ સાહિત્યિક પંક્તિઓ. માણસ ઈશ્વરથી ખવાઈ ગયો છે, માણસ પુસ્તકથી ખવાઈ ગયો છે, માણસ ઈચ્છાઓથી ખવાઈ ગયો છે. આ બધું તમે વાંચી ગયા અને મારી વાત માની પણ લીધી ને? શોધું છું હું કુળ મારું ક્યાં છે, ક્યાં છે મારું મૂળ. જળ ભીંજેલી જોબનવંતી લથલથ ધરતી, અંગ અંગથી ટપકે છે કે રૂપ મનોહર,